पालीताणा गिरिराज पर्वत परना जैन मंदिर अने नीलकंठ महादेव मंदिरनो विवाद हाल फरी चरमसीमाए पहोंच्यो छे, जेना पगले पालीताणामां तळेटी खाते गुजरात उपरांत अलग अलग राज्यमांथी जैन समाजना अग्रणीओ अने आगेवानो पालीताणा पहोंच्या हता अने तळेटी खाते जैन समाजनी भव्य धर्मसभा अने रेली योजी हती, जेमां मोटी संख्यामां युवा युवतीओ रेलीमां जोड़ाया हता। अने जोईए आ खास अहેવાલ શું છે સમગ્ર મામલો। समाज द्वारा रजूआत करवामां आवी हती के नीलकंठ महादेव मंदिरनो विवाद प्राचीन चरण पादुकाने नुकसान पहोंचाडनार तत्वो स्वामे कड़क पगला। डुंगरनी आजूबाजूमां थतुं गैरकायदेसर खनन, तळेટી વિસ્તારમાં થઈ રહેલા દારૂના વેચાણ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। पालीताणा गिरिराज पर्वत पर मोटा भागना जैन मंदिरों अने बीजा अनेक मंदिरनो वहीवट आनंदजी कल्याणजी पेढ़ी द्वारा करवामां आवी रह्यो छे। त्यारे नीलकंठ मंदिरनो वहीवट सरकार हस्तक होय त्यारे मंदिरनी पूजा अने पुजारी मामले शिव मंदिरना साधुओ अने आनंदजी कल्याणजी पेढ़ी वच्चे तकरार चाली रही छे। मंदिर बहार पेढ़ीए सीसीटीवी मुकता शिव मंदिरना पुजारी अने तेना माणसोए सीसीटीवी माटेना थांभला अने बोर्ड उतारी लेवामां आवता जैन समाजमां भारे रोष फैलायो छे। आ उपरांत आवारा तत्वो जैन मंदिरोमां अने साधु भगवंतोमां जे मंदिरोमां पगलाने तोड़फोड़ करी हिंदू अने जैन वच्चे वैमनस्य उभु थाय तेवा प्रकारनुं कृत्य करता होय तेना विरोधमां गुजरात अने देशना अन्य राज्योमांथी मोटी संख्यामां जैन समुदायना लोको पालीताणा खाते उमटी पड्या हता, जेमां जैन साधु भगवंतो साध्वीओ तेमज जैन समाजना लोको द्वारा एक धर्मसभानुं आयोजन करवामां आव्युं हतुं, જેમાં નીલકંઠ મહાદેવ મંદિરનો વિવાદ પ્રાચીન ચરણ પાદુકાને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક પગલા, ડુંગરની આજુબાજુ થતું ગેરકાયદેસર ખનન, તળેટી વિસ્તારમાં થઈ રહેલા દારૂના વેચાણ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આવા આવારા તત્વો સામે સરકાર તાકીદે પગલા ભરે તેવી માંગ કરવામાં આવી હતી, તેમજ ભવ્ય રેલી તળેટીથી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। સકલ શ્રી જૈન સંઘનો પરમ આરાધ્ય અમારો શ્રી શત્રુંજય ગિરિરાજ, અમારા હૃદયના સિરતાજ, અમારા હૈયાના આહાર આદિનાથ દાદા, જે ગિરિરાજની અંદર છત્રછાયા આપી રહ્યા છે, એ પરમ પાવન પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલ રોહિશાળા મુકામે આદિનાથ દાદાના પગલા આવ્યા છે। ત્યાં કેટલાક અસામાજિક તત્વોએ તારીખ 26 નવેમ્બરના રોજ એ પગલા ખંડિત કર્યા। અમારા આદિનાથ દાદાના પગલા ખંડિત નથી થયા, આ અમારા હૃદયો ખંડિત થયા છે, આ ઘા અમારા હૃદય ઉપર પડ્યા છે। આપણી હિન્દુસ્તાનની સંસ્કૃતિની અંદર પરમ આરાધ્ય દેવનું આ અપમાન ક્યારેય સહન ના થઈ શકે, જૈનોની સહિષ્ણુતાની આ પરીક્ષા થઈ રહી છે। ભૂતકાળની અંદર કેટલાક તત્વો સમાજની અંદર વર્ગ વિગ્રહ ફેરાય, કોમી વૈમનસ્ય પેલાય તેવા ઉશ્કેરણીજનક ભાષણો કરતા હતા, અને તેના કારણે લોકોનો એક લોકોની અંદર ખોટું એવા મુઠ્ઠીભર તત્વો હતા, કેવા મુઠ્ઠીભર અસામાજિક તત્વોના કારણે આવી એક ગંભીર પરિસ્થિતિ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને બાધા પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે। આ મામલે ડેપ્યુટી કલેક્ટરને પૂછતા તેમણે કહ્યું હતું કે જૈન સમાજ દ્વારા વિવિધ 17 જેટલી બાબતો અંગેનું આવેદન પત્ર આપવામાં આવ્યું છે, તેમાં અમો આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ અને વિવિધ સરકારી વિભાગોને સાથે લઈને આ અંગે જે જરૂરી જણાય તે કામ કરીશું। આપણે સમસ્ત જૈન સંઘ સંગઠન અને વિવિધ એમના જે સંગઠનો જે ટ્રસ્ટો છે 11 જેટલા, એમના બધા પ્રતિનિધિ મને મળવા આવ્યા હતા, અને ટોટલ આખી માંગણી કન્સોલિડેટ કરી અને 17 જેટલી માંગણી એમને મૂકી છે, અલગ અલગ એમની રજૂઆત છે। મુખ્ય આજે જે રેલી છે એમાં એક જે ઘટના ઘટી હતી નીલકંઠ મહાદેવ મંદિરમાં જે તોડફોડ થઈ હતી, એ બાબતમાં પોલીસે પગલા લીધા છે। જૈન સમુદાયની માંગણી છે કે કડક પગલાં લેવામાં આવે, એ અમે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન કરી રહ્યા છીએ। આ સિવાય થોડીક એક બે જગ્યાએ દબાણની માંગણીઓ છે, એમાં અમે એક કેસમાં લેન્ડ ગ્રબિંગ કેસ કર્યો હતો, પોઝિટિવ ઓપિનિયન આપ્યો હતો, પણ એમાં એક હાઈકોર્ટનો સ્ટે છે, એટલે અમારા તરફથી એ જે જમીન પર દબાણ થયું છે એ કાર્યવાહી કરવામાં આવી હતી, પણ જ્યારે હાઈકોર્ટ સ્ટે વેકેટ કરે ત્યારે આગળ થાય। આ સમગ્ર ઘટના કે જેમાં જૈન સમાજ સામે જે લડાઈ આપી રહ્યા છે તેવા શરણાનંદ સ્વામીએ પૂછતા તેમણે કહ્યું હતું કે આ મંદિર જૈન સમાજના કબજા હેઠળ નથી, આ મંદિરનો વહીવટ વર્ષોથી સરકાર હસ્તક છે અને ત્યાંના કરતા હર્તા કલેક્ટર સહિતના અધિકારીઓ છે, જ્યારે તોડફોડની વાત સાવ પાયાવિહોણી છે,
कारण के नीलकंठ मंदिर में थयेला अतिक्रमण ने तेमणे भेदीने ध्यान मूकीने दूर कर्या छे અને ત્યારબાદ સાવ ખોટા આરોપ સાથે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત તેમણે કહ્યું કે આ મંદિરનો વહીવટ સરકાર કરે છે અને તેની મરજી અનુસાર પૂજારીની નિમણૂક કરી તેનું સંચાલન કરે છે। તેમના કોઈ સાધુ આ મંદિર પર હક જમાવવાનો કોઈ ઈરાદો નથી। તોડફોડ કરવાની એક ખાલી અફવા માત્ર છે, એવું કશું નથી। પણ મંદિરની જે અમારો વિવાદ છે, મંદિર સરકારી ટ્રસ્ટમાં છે અને એના અધિકારી જે છે એ આપણે કલેક્ટર સાહેબ છે, તો એની જે મંદિરની અંદર પ્રાંગણની માટવા જે અતિક્રમણ કરવામાં આવ્યું હતું એના માટે અમે ઘણી વખત રજૂઆત પણ કરેલી, પણ કોઈ ધ્યાન નહોતું આપતું ને કલેક્ટર સાહેબ તરફથી જે જવાબ મળ્યો અમને એ એકદમ કંઈ એની જવાબદારી જ ન એ રીતે મળ્યું। એટલે અમે જે પ્રેમપૂર્વક એમને જાણ કરીને પછી અમે એ બોર્ડ પ્રેમથી ઉતાર્યું અને જે ખીપા હતા એને અમે કાઢી અને પાછા એને સુપ્રિત કરીને આવ્યા। બાકી કોઈ જૈન સંસ્કૃતિને કોઈ પણ પ્રકારનું ઠેંસ પહોંચે, એની આસ્થાને ઠેંસ પહોંચે એવું એક પણ કૃત્ય કરવામાં આવ્યું નથી। જ્યારે મંદિરના તોડફોડની ઘટનામાં તેમનો કોઈ હાથ નથી, જૈન સમાજમાં પ્રાચીન ચરણ પાદુકા જે અસામાજિક તત્વોએ તોડ્યા છે તેનું અમે સમર્થન કરતા નથી અને આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલા કરવાની માંગણી અમે પણ કરી રહ્યા છીએ, જેથી પોલીસ તપાસમાં તે પણ સહયોગી બનશે અને જે કોઈ અપરાધી હોય તેને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેમાં તેઓ સાથ આપશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હોય હું તો એમ કહું છું કોઈ હિન્દુ સનાતની વ્યક્તિ કોઈ પણ દેવસ્થાનને ઠેંસ પહોંચાડે નહીં, એના લોહીમાં જ ન હોય। અને કદાચને જો આ કૃત્ય થયું છે, કોઈએ કર્યું છે, એને જલ્દથી જલ્દ એને પકડવામાં આવવો જોઈએ અને એને સજા થવી જોઈએ। અમે કદી એનું સમર્થન ન કરીએ। આજ સુધી કોઈ પણ જૈનોના કે મુસ્લિમોના કે ગમે તેનું હોય પણ હિન્દુ દ્વારા અથવા તો અમારા કોઈ દ્વારા અમે કોઈ એવી ભાવના વ્યક્ત કરતા જ નથી કે અમે જેને કર્યું હોય ને કડકથી કડક સજા કરવામાં આવે, આવી અમારી પણ માંગ છે। ब्यूरो रिपोर्ट बुलेटिन इंडिया।